નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડી અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની YouTube ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 8 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું 5મું યુનિટ નામ છે ઇંગ્લિશ પ્લસ. આ યુનિટની વિદ્યાર્થી મિત્રો આજે આપણે 4થી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે. અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની 3 એક્ટિવિટીઝ એક્ટિવિટી 1, 2, 3 વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર 4. એક્ટિવિટી નંબર 4 કહે છે કે પિયુષ ઇઝ ગોઈંગ ફ્રોમ અમદાવાદ ટુ મુંબઈ, કે પિયુષ જે છે એ અમદાવાદથી મુંબઈ જઈ રહ્યો છે. હિઝ ગ્રાન્ડફાધર ટેલ્સ હિમ વોટ ટુ ડુ એન્ડ વોટ નોટ ટુ ડુ, એના દાદા એને સમજાવે છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. ચાલો એમની સલાહો જે છે સમજીએ. પહેલાં તો જે ડુ વાળી છે એટલે કે જે કરવાની સલાહ છે તે સમજીએ, કે રીચ સ્ટેશન સેફલી, સુરક્ષિત રીતે સ્ટેશન પહોંચી જવાનું. ક્રોસ ધ રોડ બાય યુઝિંગ ટ્રાફિક લાઇટ્સ, ટ્રાફિક લાઇટનો ઉપયોગ કરીને જ રોડ ક્રોસ કરવાનો. પરચેસ ટિકિટ્સ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો, ટિકિટ બારીએથી ટિકિટ ખરીદવાની. શું નથી કરવાનું આ બાજુ છે, કે પુશ વાઇલ પેસેન્જર કમ આઉટ, કે પેસેન્જરને બહાર આવતી વખતે ધક્કો મારવાનો, નથી કરવાનું. પરચેસ ટિકિટ ફ્રોમ સ્ટ્રેન્જર્સ, અજાણા વ્યક્તિ પાસેથી ટિકિટ ખરીદવાની, નહીં કરવાનું. હરી ટુ ગેટ ઇન ધ ટ્રેન, ટ્રેનમાં ચડવાની ઉતાવળ રાખવાની, બિલકુલ નહીં. આગળ હજી આપણને આપ્યા છે ડુ અને ડોન્ટ, તો પહેલાં ડુ જોઈ લઈએ. તો કહે છે સ્ટેન્ડ ઇન અ ક્યુ, ક્યુ એટલે થાય લાઇનમાં ઊભું રહેવાનું. પછી યુઝ ધ ટાઈમ ટેબલ, ટાઈમ ટેબલનો ઉપયોગ કરવાનો, ટ્રેન ક્યારે આવશે, કેટલા વાગે ઉપડશે, બધું ટાઈમ ટેબલ હોય ને. મેક એન ઇન્કવાયરી ફોર ધ ટ્રેન, ટ્રેન માટે તમારે પ્રશ્નો પૂછપરછ કરવાની કે ક્યારે આવવાની છે. કીપ ટિકિટ્સ ઇન ધ પ્રોપર પ્લેસ, ટિકિટને યોગ્ય જગ્યાએ રાખવાની. હવે ડુ નોટમાં સીટ ઓન અનધર ક્લાસ, બીજા ક્લાસમાં, હવે ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ આવે ને ટ્રેનમાં તો બીજા બધા ક્લાસમાં ચડી જવાનું, ખોટું. ટેક ઇન્ટેબલેટ્સ ઓફર્ડ બાય સ્ટ્રેન્જર્સ, ઇટેબલ્સ કે જે ખાવાની વસ્તુ જે સ્ટ્રેન્જર અજાણો વ્યક્તિ આપણને આપે, ખાઈ લેવાની, નહીં કરવાનું. કીપ લગેજ ઇન ધ રોંગ પ્લેસ, સામાનને મન ફાવે ત્યાં મૂકી દેવાનો, બિલકુલ નહીં. અને થ્રો રબીશ એની વેર, કચરો ગમે ના કચરો ગમે ના ફેંકી દેવાનો, ઘા કરી દેવાનો. તો આ પ્રકારની સલાહો હતી જે ડુ અને ડોન્ટ, એટલે કે કઈ કઈ વસ્તુ કરવાની, કઈ કઈ વસ્તુ ન કરવાની. આગળ પાર્ટ બી કહે છે લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ડાયલોગ, કે નીચેનો ડાયલોગ વાંચો અને તેને સમજવાનો પ્રયત્ન કરો. ચાલો સમજીએ. ગ્રાન્ડફાધર એટલે કે દાદા જે છે કહે છે પિયુષ વોટ આર યુ ગેટિંગ રેડી ફોર, કે પિયુષ શેના માટે તો તૈયાર થા છો. તો પિયુષ કહે છે ગ્રાન્ડપા આઈ એમ ગોઈંગ ટુ મુંબઈ, દાદા હું મુંબઈ જાઉં છું. તો ગ્રાન્ડફાધર કહે છે હેવ યોર ટિક ટેકન યોર લગેજ, કે શું તે તારો સામાન લઈ લીધો. તો પિયુષ કહે છે યસ દાદા, હા દાદા લઈ લીધો. દાદા કહે છે આર યુ ગોઈંગ અલોન, કે શું તું એકલો જા છો. તો પિયુષ કહે છે યસ આઈ એમ, હા હું એકલો જાઉં છું. દાદા કહે છે આર આસ્ક પ્રિયા ટુ ડ્રોપ યુ, કે પ્રિયાને કહે તને મૂકી જાય એમ. પિયુષ કહે છે દાદા ઇટ્સ અ નાઇસ સજેશન, દાદા એ સારું સૂચન છે કે મને મૂકી જાય એમ. આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો, કે આપણે લોન્ચ કરી છે તમારી માટે એક જબરજસ્ત એપ્લિકેશન, નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ. વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ 3-12ના બધા જ વિષયની સમજૂતી, સ્વાધ્યાય, સ્વ અધ્યયન પોથી, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંક, એ પણ એકમ કસોટી સાથે, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું મળશે. વિદ્યાર્થી મિત્રો એક જ એપ્લિકેશનમાંથી તમામે તમામ પ્રકારના તમામે તમામ વિષયના સોલ્યુશન અવેલેબલ છે. ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશનને, એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપે. આગળ વધીએ. કે છે નાવ ફોર્મ અ ડાયલોગ વિથ ધ હેલ્પ ઓફ ધ ડુ એન્ડ ડોન્ટ, ડુ અને ડોન્ટ ના મદદથી જે છે શું કરવાનું કે શું નહીં કરવાનું તે વિશે એક ડાયલોગ બનાવો. તો ગ્રાન્ડફાધર કહે છે પ્લીઝ રીડ ધ સ્ટેશન સેફલી, કે પ્લીઝ રીચ ધ સ્ટેશન એટલે કે વ્યવસ્થિત, મહેરબાની કરીને વ્યવસ્થિત સ્ટેશન સુરક્ષિત રીતે પહોંચી જજે. પિયુષ કહે છે ડુ નોટ વરી દાદા, દાદા ચિંતા ન કરો. તો દાદા કહે છે ક્રોસ ધ રોડ બાય લુકિંગ એટ ધ ટ્રાફિક લાઇટ, ટ્રાફિક લાઇટને જોયા પછી જ જે છે તારે રોડ ક્રોસ કરવાનો. પિયુષ કહે છે ઓફકોર્સ દાદા, દાદા ચોક્કસ ચિંતા ન કરો. પછી દાદા કહે છે ડુ નોટ પરચેસ ટિકિટ ફ્રોમ સ્ટ્રેન્જર્સ, કે અજાણા વ્યક્તિ પાસેથી ટિકિટ ખરીદવાની નહીં. પિયુષ કહે છે નો આઈ વોન્ટ, ના હું નહીં ખરીદું. પછી દાદા હું કહે છે સ્ટેન્ડ ઇન અ ક્યુ, લાઇનમાં ઊભું રહેવાનું. એન્ડ પરચેસ ટિકિટ ફ્રોમ ધ ટિકિટ વિન્ડો, લાઇનમાં ઊભું રહીને ટિકિટ બારીએથી ટિકિટ લેવાની. તો પિયુષ શું કહે છે યસ દાદા. દાદા હું કહે છે યુઝ ધ ટાઈમ ટેબલ ઓર મેક એન ઇન્કવાયરી ફોર ધ ટ્રેન, કે ટ્રેનની વિગતો જાણવા માટે ટાઈમ ટેબલનો ઉપયોગ કરવાનો, કાં તો ઇન્કવાયરી કરી લેવાની, પૂછી લેવાનું કોઈ. તો પિયુષ શું કહે છે શ્યોર આઈ વિલ ડુ ધેટ, ચોક્કસ હું એવું કરીશ.
દાદા કહે છે પ્લીઝ કીપ ધ ટિકિટ ઇન ધ પ્રોપર પ્લેસ, મહેરબાની કરીને તારી ટિકિટને એક યોગ્ય જગ્યાએ રાખજે. તો પીયુષ શું કહે છે? યસ દાદા, હા દાદા એવું જ કરીશ. પછી દાદા કહે છે ડુ નોટ પુશ વાઇલ પેસેન્જર્સ કમ આઉટ, કે જ્યારે યાત્રીઓ બહાર આવતા હોય ત્યારે ધક્કો નહીં મારવા. તો પીયુષ કહે છે નો આઈ વોન્ટ, ના હું એવું નહીં કરું. પછી દાદા શું કહે છે ડુ નોટ હરી, ઉતાવળ નહીં કરવાની ટુ ગેટ ઇન ટુ ધ ટ્રેન, ટ્રેનમાં ચડવાની ઉતાવળ કરવાની નહીં. પીયુષ કહે છે નો દાદા આઈ વોન્ટ, ના દાદા હું નહીં કરું. દાદા શું કહે છે પ્લીઝ ડુ નોટ સીટ ઇન અનધર ક્લાસ, કે બીજા કોઈ ક્લાસમાં બેસવું નહીં. પીયુષ શું કહે છે નો દાદા આઈ વિલ બી કેરફુલ, હું એનું ધ્યાન રાખીશ. પછી કહે છે ડુ નોટ કીપ લગેજ ઇન અ રોંગ પ્લેસ, કે ખોટી જગ્યાએ સામાન નહીં મૂકવાનો મન ફાવે તેમ. તો પીયુષ શું કહે છે નો આઈ વોન્ટ, ના હું એવું નહીં કરું. દાદા શું કહે છે ડુ નોટ ટેક ઈટેબલ્સ ઓફર્ડ બાય સ્ટ્રેન્જર્સ, કે અજાણ્યા વ્યક્તિ તને જે કાંઈ પણ ખાવાની વસ્તુ આપે એને શું કરી દેવાની? તો કે લેવાની નહીં, ડુ નોટ ટેક છે. તો પછી શું કહે છે નો આઈ વિલ નોટ, ના હું નહીં લઉં. પછી શું કહે છે ડુ નોટ થ્રો રબીશ એની વેર, કચરાને ગમે ત્યાં ફેંકવાનો નહીં. તો પછી શું કહે છે નો દાદા આઈ વિલ નોટ, ના દાદા હું નહીં ફેંકું. આગળ ને પાઠ સી આપણને આપેલો છે એક્ટિવિટી નંબર 4 નો, કે હિયર ઇઝ અ નોટિસ અબાઉટ ધ ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન, રીડ ઇટ. અહીંયા આપણને ઇન્ટર સ્કૂલ કોમ્પિટિશન વિશે એક નોટિસ આપેલી છે, તેને વાંચવાની. ચાલો વાંચીએ. સરસ્વતી વિદ્યાલય ઇન્વિટેશન આપે છે તમને, કે વી આર પ્લેઇંગ ધ ફાઇનલ ઓફ ધ ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ અગેન્સ્ટ ભારતી વિદ્યાલય. કે સરસ્વતી વિદ્યાલય છે એ ભારતી વિદ્યાલયની સામે ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ જે છે એ રમે છે, એનું ફાઇનલ મેચ છે. તારીખ છે 20 માર્ચ, સમય છે સવારે 8:30 વાગ્યાનો, જગ્યા છે મોટેરા સ્ટેડિયમ. અને હું કહે છે ફ્રેન્ડ્સ કમ ઇન અ લાર્જ નંબર ટુ ચીયર અપ ધ ટીમ, અવર ટીમ. મિત્રો આપણી ટીમને ચીયર કરવા માટે, સપોર્ટ કરવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત થાઓ. કેપ્ટન છે દ્વિજા અને પ્રિન્સિપલ છે એસકે પટેલ. નોટિસ છે. પછી હું કહે છે કે નોટિસ શું કરવાની છે, ધ ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ, એટલે કે સી આર ઇઝ રીડિંગ ધ ઇન્વિટેશન બિફોર હર ક્લાસમેટ, કે જે ક્લાસના રિપ્રેઝેન્ટેટિવ હોય ને, એટલે મોનિટર, જે વર્ગના મોનિટર હોય ને, મોનિટરને આ નોટિસ વાંચવાની હોય. તો વર્ગનો મોનિટર અત્યારે જે છે એ ક્લાસ વચ્ચે આ નોટિસ વાંચે છે. તો ચાલો એને સાંભળીએ. તમારી માટે જે છે મેં અહીંયા એનું ટ્રાન્સલેશન પણ કર્યું છે. સીઆર એટલે કે ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે ડિયર ફ્રેન્ડ્સ, એટલે કે વહાલા મિત્રો, પ્રિય મિત્રો, ગુડ આફ્ટરનૂન. હિયર ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર અસ, એક આપણી માટે સારા સમાચાર છે. શું સમાચાર છે? હિયર ઇઝ એન ઇન્વિટેશન ફોર ધ ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ. અહીંયા મારી પાસે જે છે ઇન્ટર સ્કૂલ ગર્લ્સ હોકી ચેમ્પિયનશિપ માટે આપણને આમંત્રણ મળેલું છે. પછી કહે છે ઇટ વિલ બી અગેન્સ્ટ ભારતી વિદ્યાલય, તે ભારતી વિદ્યાલયની સામે આપણે રમવાનું છે. ઇટ વિલ બી ઓન 20th March, તે 20 તારીખે 20મી માર્ચના રોજ આયોજન છે. અને ધ વેન્યુ ઇઝ મોટેરા સ્ટેડિયમ. અને ક્યાં રમાવાનું છે? મોટેરા સ્ટેડિયમમાં રમાવાનું છે. ધ ફાઇનલ વિલ સ્ટાર્ટ એટ 8:30 AM, ફાઇનલ 8:30 શરૂ થશે. અને અવર પ્રિન્સિપલ એન્ડ કેપ્ટન હેવ ઇન્વાઇટેડ ઓલ ઓફ અસ, અને આપણા પ્રિન્સિપલને અને આપણા કેપ્ટને જે છે આપણને બધાને આમંત્રણ આપેલું છે. ફ્રેન્ડ્સ મિત્રો, વી મસ્ટ ગો ટુ ધ ચીયર અપ અવર ટીમ, કે મિત્રો આપણી ટીમમાં જે છે આપણે બધાને ચીયર અપ કરવા માટે જવું જોઈએ. રાજવી એન્ડ દિશા, યુ વિલ ગો ટુ પ્લે. રાજવી અને દિશા તમે રમવા જવાના છો, તમે રમવા જશો. ઓલ ધ બેસ્ટ ફ્રોમ ઓલ ઓફ અસ, અમારા બધા તરફથી તમને જે છે ઓલ ધ બેસ્ટ વિશ કરવામાં આવે છે. બરોબર? તો આ રીતે ક્લાસનું જે રિપ્રેઝેન્ટેટિવ હોય, ક્લાસનું જે મોનિટર હોય, તેને ક્લાસમાં આવતી તમામે તમામ નોટિસો, તમામે તમામ સૂચનાઓ જે છે આ રીતે વાંચવાની હોય છે. ઓકે, આગળ વધીએ. આગળ આપણને કીધું છે ડી, પાર્ટ ડી, કે નાઉ મેક એન ઇન્વિટેશન કાર્ડ ઓન અ સાયન્સ મેથ્સ એક્ઝિબિશન, કે સાયન્સ મેથ એક્ઝિબિશન ઉપરથી જે છે આપણે એક ઇન્વિટેશન બનાવવાનું છે. આ વિદ્યાર્થીઓ તમારી માટે છે હોમવર્ક, આ તમારી ક્લાસ એક્ટિવિટી છે અને આ તમારા માટે હોમવર્ક પણ છે. કે સૌથી પહેલાં તો અહીંયા જે છે શું લખવાનું, તો કે નામ લખવાનું સંસ્થાનું, તમે જે સ્કૂલમાં ભણતા હોય ત્યાં. અને વી આર ઓર્ગેનાઇઝિંગ, શું ભણાવી રહ્યા છો, શું અરેન્જમેન્ટ કરી રહ્યા છો, તો કે સાયન્સ મેથ્સ એક્ઝિબિશન, તો એ લખવાનું. આ સમય દિવસ લખવાનો, ટાઈમ લખવાનો, જગ્યા લખવાનું. પછી આ રોબોટ્સ હશે, વોટરફ્લાઈસ, વોટરફોલ્સ હશે, બીજું જે કાંઈ પણ હશે બધું અહીંયા લખવાનું. બરોબર? તો આ પ્રકારનું ઇન્વિટેશન જે છે તમારે બનાવવાનું છે, જેમાં તમારા કેપ્ટનનું નામ અને તમારા પ્રિન્સિપલનું નામ. કેપ્ટનની અંદર તો આપણે ક્લાસ મોનિટરનું નામ લખી શકીએ છીએ. એ બધા નામ તમારે એમાં લખવાના છે. આ પ્રવૃત્તિ તમારી કેવી એક્ટિવિટી છે? હોમવર્ક છે આ તમારું, તમારી આ સ્કૂલ એક્ટિવિટી.
તો પછી એના જે પછીનું હોય એ મેં તમારા માટે બનાવી નાખ્યું છે. શું કહે છે, સીઆર ડિયર ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સુપ્રભાત, હિયર ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર અસ, આપણા માટે સારા સમાચાર છે. વી હેવ એન ઇન્વિટેશન ફોર સાયન્સ મેથ એક્ઝિબિશન, આપણે જશે સાયન્સ મેથ્સ એક્ઝિબિશનનું આમંત્રણ છે. ઇટ વિલ બી ઓપન ઓન સેટરડે, સેટરડે શનિવારના દિવસે હશે, 27 ડિસેમ્બરના દિવસે. ધ વેન્યુ ઇઝ અવર સ્કૂલ હોલ, જગ્યા છે આપણી સ્કૂલનો હોલ. ઇટ વિલ બી એનગ્રેટેડ એટ 9 AM. એનગ્રેટેડ એટલે થાય છે ઉદઘાટન કરવું, શરૂઆત કરવી. શરૂઆત થશે સવારના 9 વાગે. અવર પ્રિન્સિપલ એન્ડ ધ જનરલ સેક્રેટરી હેવ ઇન્વાઇટેડ ઓલ ઓફ અસ, આપણા આચાર્ય અને આપણા જનરલ સેક્રેટરીએ આપણને બધાને બોલાવ્યા છે, આમંત્રણ આપ્યું છે. ફ્રેન્ડ્સ વી મસ્ટ ગો ટુ ચીયર ધ પાર્ટિસિપન્ટ્સ, કે મિત્રો આપણે આપણા પાર્ટિસિપન્ટ્સ, આપણા જે મિત્રો છે તેને ચીયર અપ કરવા, તેનો ઉત્સાહ વધારવા માટે આપણે જવું જોઈએ. સરલા એન્ડ અનુજ આર ધ પાર્ટિસિપેટિંગ ઇન ધ એક્ઝિબિશન. સરલા અને અનુજ જે આપણા ક્લાસના છે તે પણ એમાં ભાગ લેવાના છે. ઓલ ધ બેસ્ટ ફોર ઓલ ફ્રોમ ઓલ ઓફ અસ, અમારા બધા વતી તમને ઓલ ધ બેસ્ટ વિશ કરવામાં આવે છે. તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા યુનિટ નંબર 5ની એક્ટિવિટી નંબર 4. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે આ યુનિટની 5મી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, તમારા મિત્રોમાં શેર કરો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.